આ યજ્ઞશાળાનો ખંડ છે, જ્યારે લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા થઈ ત્યારે એક કુંડ અહીંયા હતો, બાકી બીજા યજ્ઞ કર્યા એ તો રામપ્રતાપભાઈના બંગલા પાસે હતા, ત્યાં પણ હતી, પણ પછી એક કુંડ અહીં કર્યો હતો અને આ યોગ્ય જગ્યા રાખી અને રઘુજી મહારાજથી આરંભીને આજ દસ પર્યંત જ્યારે જ્યારે યજ્ઞ થાય ત્યારે આ યજ્ઞ થયેલો છે. આ યજ્ઞશાળામાં ગોપાળાનંદ સ્વામી વગેરે મુક્તો પણ આહુતિઓ આપાવેલા છે, ભગવાન સ્વામિનારાયણ પણ આહુતિઓ આપેલી છે, ત્યાર પછીના જેટલા મહાન સંતો મહાન આચાર્યોથી આ બધા અહીં આહુતિઓ આપવા પધારેલા, એ મહારાજ વખતની થી આરંભીને આજ સુધી સચવાયેલી આ યજ્ઞશાળા છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે 1882 કારતક સુદ પવિત્ર એકાદશીને દિવસે સંપ્રદાયના બંધારણ અને વ્યવસ્થા સુગમ રહે એવા હેતુથી આચાર્યની સ્થાપના કરી, ત્યારે બંને આચાર્યની પહેલી બેઠક અહીં કરી હતી. અહીં આચાર્યની ભગવાને સ્થાપના કરી, આચાર્યને તિલક કરેલો અને આચાર્યની આરતી કરેલી અને સંપ્રદાયમાં આચાર્યનું ગૌરવ વધારવાનું સ્થાનની સ્થાપના અહીંથી થયેલી. એટલે આ સંપ્રદાયના ઇતિહાસ માટે અને પરંપરાની જાળવણી માટેનું અતિ પ્રામાણિક અને પવિત્ર સ્થાન એટલે આ આચાર્ય સ્થાપના સ્થાન. ભગવાન જ્યારે પ્રદક્ષિણા કરતા હતા, પ્રદક્ષિણા ફરતા હતા, પછી હો પ્રદક્ષિણા ફરે એટલે થાકી જાય એટલે ઓલી ડેરીએ બેસતા હતા, એ ભગવાનની બેઠકની ડેરી છે ઉપર રહીને એ, એટલે એને હો પ્રદક્ષિણા ફરીને બેસતા હતા અને પછી પાછા બીજી હો ફરતા હતા, પછી પાછા 10 મિનિટ બેસતા હતા, એટલે એવી રીતે 2 મહિના સુધી 10-10 મિનિટના મહારાજે આરામ કરવા બેઠેલા, એટલે એ જે પાછળની છત્રી છે એ પ્રદક્ષિણા વખતે બેસતા એ છત્રી છે અને આચાર્યની સ્થાપનાની છત્રી આ છે, આટલું બેઠક છત્રી છે એટલે તમારે જાણ. આ વડતાલ ધામ સ્થિત અતિશય પ્રસાદીનું વાસણ સુતારનું ઘર છે. ભગવાન સ્વામિનારાયણ 1861થી અહીં આવતા હતા, તે 1886માં કોઈ ઘરે વધારે ઉતર્યા હોય અને વારે વારે ઉતર્યા હોય તો એ ઘર હતું વાસણ સુતારનું. વાસણ સુતારને એ 21 માણસનો પરિવાર હતો, પણ બધા સંપીને રહેતા હતા. જ્યાં સંપીને રહેતા હોય, એકબીજાને મદદરૂપ થતા હોય એવા ઘરે ભગવાન સ્વામિનારાયણને રહેવું ગમતું હતું, એટલે ભગવાન સ્વામિનારાયણ વારે વારે વાસણ સુતારને ઘેરે ઉતરતા હતા. આ વાસણ સુતારના ઘરનો પાછલો ભાગ છે, અહીંયા વંડામાં ભગવાન નાતા હતા, આગલા ભાગમાં ઉતરતા હતા અને જમતા હતા. 21 માણસનો પરિવાર હતો, પણ ભગવાન સ્વામિનારાયણ આવે તો એ ચોકમાં બહાર ઉતરવા વિયે જતા હતા અને ભગવાન માટે ઉતારો ખાલી કરી દેતા હતા. આ એનો પ્રેમ અને ભાવને આધીન થઈ અને ભગવાન સ્વામિનારાયણ અહીંયા સેંકડો વાર ઉતર્યા છે. માનો ગઢપુરની અક્ષરવોડી અને વડતાલનું વાસણ સુતારનું ઘર એટલું આ પરમ પ્રસાદીનું ઘર છે. જય સ્વામિનારાયણ.